हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग. हूँ धर्मेश कंथारिया અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 11 ઇંગ્લિશ. અને આજના આપણા આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ યુનિટ 6 જે છે આપણો. એ યુનિટ 6નો આપણે રીત 3 અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, ધ્યાનથી. ઓકે, તો અને આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ રીત 3, તેનું નામ છે ડેટિંગ ટેકનોલોજી. ઓકે, કારણ કે આજે ડેટિંગ શબ્દનો અર્થ જરા ખરાબ થઈ ગયો છે, તો ધ્યાન રાખીશું કે ડેટિંગ ટેકનોલોજીનો મતલબ એમ થશે કે કોઈ પણ જૈવિક વસ્તુ છે, એ જૈવિક વસ્તુ જે છે એ જૈવિક વસ્તુનો સમયગાળો જે જાણવાની પદ્ધતિ છે ને, એને ડેટિંગ ટેકનોલોજી કહેવામાં આવે. ડેટિંગ, ટુ ડેટ, મૂળ શબ્દ શું છે? ટુ ડેટ એટલે કે સમય નક્કી કરવો. ઓકે, અને આ જે સમય નક્કી કરવો એના માટે ડેટિંગ, અને ટેકનોલોજી એટલે કે પદ્ધતિ. તો ડેટિંગ ટેકનોલોજી જે છે તમારા માટે, એ ડેટિંગ ટેકનોલોજીની વ્યાખ્યા આપણને વિકિપીડિયા ઉપર કંઈક આ પ્રકારની મળે છે. જો હું તમારા માટે લઈને આવ્યો છું, શું લખે છે? મેથડ ફોર ડિટરમાઇનિંગ ધ એજ. મેથડ એટલે કે પદ્ધતિ, અને ડિટરમાઇન એટલે કે નક્કી કરવું. એવી પદ્ધતિ કે જેનાથી તમે એજ નક્કી કરી શકો. એજ એટલે કે યુગ નક્કી કરો ઓફ એન ઓબ્જેક્ટ. કોઈ પણ વસ્તુનો યુગ નક્કી કરી શકો કન્ટેનિંગ ઓર્ગેનિક મટીરિયલ્સ, તેમાં જે જૈવિક વસ્તુ રહેલી છે એના વડે તમે તે વસ્તુને જે એજ એટલે કે યુગ નક્કી કરી શકો તે પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો તે પદ્ધતિને ડેટિંગ ટેકનોલોજી કહેવામાં આવે. ચાલો તો આપણે ડેટિંગ ટેકનોલોજી વિશે ભણીએ. તે પહેલાં વાતચીત કરીશ કે શા માટે ડેટિંગ ટેકનોલોજીની જરૂર પડે. કેટલીક પૌરાણિક વસ્તુઓ મળે આપણને. તમે ન્યૂઝપેપરમાં વાંચતા હોય, ટીવી ઉપર સમાચારમાં જોતા હોય કે આટલા વર્ષ જૂનો પથ્થર મળ્યું, મૂર્તિ મળી, એથી ખોડતા કંઈક ઘડો નીકળ્યો. ઘડાની જે આશરે ઉંમર છે 4500 વર્ષ જૂનો છે. તમને કેટલીક વાર થશે કે એ બધી વસ્તુ કોણે કીધી, કોણ આવીને એમને કહે છે, કહાં સે આતે હૈ યે લોગ. ઓકે, એવી વાત છે. પરંતુ એ જ પદ્ધતિ છે કે જેનાથી આપણે જાણીએ છીએ તે પદ્ધતિને શું કહેવામાં આવે છે? ડેટિંગ ટેકનોલોજી. ચાલો, ડેટિંગ ઓબ્જેક્ટ્સ. અહીંયા આગળ જે ડેટિંગ છે એનો મતલબ થશે ક્રિયાપદ તરીકે ડુ. ટુ ડેટ મીન્સ સમય નક્કી કરવો. આનો મતલબ શું થશે? સમય નક્કી કરવો. ડેટિંગ ઓબ્જેક્ટ્સ, કોઈ પણ વસ્તુનો સમય નક્કી કરવો. એન્ડ આર્ટિફેક્ટ્સ, કોઈ પણ આર્ટિફેક્ટ્સનો સમય નક્કી કરવો. આર્ટિફેક્ટ્સ એટલે કે કલાકૃતિ. હવે કઈ કલાકૃતિની વાતચીત ચાલે છે કે જે આપણને ખોડકામ કરતાં મળી આવે? તો ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા, એક ખૂબ જ રસપ્રદ ભાગ છે. એરિયા એટલે વિસ્તાર નહીં, ભાગ. ઓફ ઇન્વેસ્ટિગેશન, ઇન્વેસ્ટિગેશન કરવા માટે, સંશોધન કરવા માટે ખૂબ જ રસપ્રદ એક ભાગ છે. ઇન્વેસ્ટિગેટર્સ, ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે સંશોધન કરતા. આનો મતલબ શું થશે? સંશોધન કરતા. નીડ, સંશોધન કરતાને જરૂર પડે છે. ટુ ડેટ ઓબ્જેક્ટ્સ, તમને જરૂર પડે કે તે કોઈ પણ વસ્તુનું. ઓબ્જેક્ટ એટલે શું? વસ્તુ. ને ડેટ નક્કી કરે, જો અહીં ગાડી આપ્યું છે ટુ ડેટ એટલે કે સમયગાળો નક્કી કરવો. તેમને સમયગાળો નક્કી કરવાની જરૂર પડે છે. શા માટે? ટુ અન્ડરસ્ટેન્ડ, કે જેથી તેઓ સમજી શકે વોટ હેડ હેપન, શું બન્યું હતું. અરાઉન્ડ ધેમ, તેમની આજુબાજુ. તેમની એટલે શું? જે પણ ઓબ્જેક્ટ છે, વસ્તુ છે, તેની આસપાસ શું બન્યું હતું તે નક્કી કરી શકાય. વેન ઇટ હેપન, જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં આજુબાજુમાં શું થયું હતું તે નક્કી કરી શકાય. ઇટ ઓલ્સો હેલ્પ્સ, તે મદદરૂપ થાય છે. ટુ અન્ડરસ્ટેન્ડ, કે જે આપણને મદદરૂપ થાય છે. શા માટે? સમજવા માટે. એન્ડ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી, ઇતિહાસના કયા સમયમાં અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝ, આ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ જે છે તેનો ઉપયોગ થતો હતો. પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ, અને ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. આ ચોક્કસ વસ્તુનો ઉપયોગ કેસવા માટે કે અથવા ક્યારે ઇતિહાસના સમયમાં થતો તે જાણી શકાય. સચ ઇન્વેસ્ટિગેશન, આ પ્રકારની જે ઇન્વેસ્ટિગેશન છે એટલે કે સંશોધન જે છે, આર ટેકન અપ, તે કરવામાં આવે છે બાય સ્કોલર્સ. આ પ્રકારનું સંશોધન કોણ કરે છે? તો કે ભાઈ સ્કોલર લોકો કરે છે. સ્કોલર એટલે કેવા? તો એનો મતલબ થશે નિષ્ણાંત. તે કરે છે નિષ્ણાંત લોકો. સ્ટડિંગ, કે જેઓ અભ્યાસ કરે છે. હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, કે જેઓ ઐતિહાસિક. હિસ્ટોરિકલ એટલે શું? ઐતિહાસિક. અને સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિ, કે જેઓ ઐતિહાસિક સંસ્કૃતિનો અભ્યાસ કરે છે. ઓકે, તમે ભણ્યા હશો તો હડપ્પિયન સિવિલાઇઝેશન વિશે તમે ભણીને આવ્યા. ઓકે, હડપ્પાની સંસ્કૃતિ વિશે તેઓ સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે ઐતિહાસિક સિવિલાઇઝેશન સંસ્કૃતિનો. રોક્સ, પથ્થરો. એન્શિયન્ટ કલ્ચર્સ, પ્રાચીન. એન્શિયન્ટ એટલે શું થશે? પ્રાચીન. અને કલ્ચર એટલે પણ સંસ્કૃતિ. જો એક સાથે બે સવાર તમને મળી ગયો, એન્શિયન્ટનો વિરોધી શું થશે? તો કે ભાઈ એન્શિયન્ટ એટલે કે પ્રાચીન.
અને એનો વિરોધી ગુજરાતીમાં થશે અર્વાચીન. શું થશે? અર્વાચીન, કે જેને કહેવાશે મોડર્ન. શું કહેવાશે? મોડર્ન, MODERN, મોડર્ન. એટલે શું થશે? અર્વાચીન. ધ્યાન રાખીશું કે જેથી તેઓ પ્રાચીન સંસ્કૃતિ ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ અથવા તો કોઈ ગુનેગ થયો છે એનું પણ ઇન્વેસ્ટિગેશન કરી શકે, સંશોધન કરી શકે. તમે જોયું હશે, પેપરમાં વાંચ્યું હશે કે ભાઈ સડી ગયેલી લાશ મળી, 5-10 દિવસ પહેલાં ખૂન થયેલું હતું. તો 5-10 દિવસ પહેલાં થયું તો કોઈ જોયું તો છે ને? તમે કેવી રીતે કહો અમે 10 દિવસ? તો એ જ પદ્ધતિ છે એ ડેટિંગ ટેકનોલોજીને આધારે થાય છે. આ ડેટિંગ ટેકનોલોજી જે છે તેને કાર્બન 14 પણ કહેવામાં આવે, કે જેના વિશે તમે ઇતિહાસમાં ધોરણ 10માં શીખીને આવ્યા. કાર્બન 14 વિશે તમે થોડી ઘણી માહિતી મળી, અને એ જે કાર્બન પદ્ધતિ છે કાર્બન 14, તેના વિશેની માહિતીથી આપણને ખબર પડે. ઓકે, ચાલો તો આપણે જોઈએ. સેવેરલ ટેકનિક્સ, કેટલીક પદ્ધતિઓ છે આર યુઝડ, કે જેનો ઉપયોગ થાય છે ટુ એસ્ટાબ્લિશ, કે જેથી એસ્ટાબ્લિશ કરવું. એસ્ટાબ્લિશ તો મતલબ સામાન્ય અર્થ થાય છે સ્થાપના કરવી, આ સામાન્ય છે. પણ અહીંયા આગળ છે અર્થ નક્કી કરવું. શું અર્થ થશે? નક્કી કરવું, કે જેથી આપણે નક્કી કરી શકીએ ધ એજીસ, કે જેથી આપણે એજ નક્કી કરી શકીએ. સામાન્ય અર્થ થશે ઉંમર, પરંતુ અહીંયા આગળ અર્થ થશે યુગ. શું અર્થ થશે? યુગ, કે જેથી આપણે યુગ નક્કી કરી શકીએ ઓફ વેરિયસ એન્શિયન્ટ કલ્ચર. આપણે અલગ અલગ, વેરિયસ એટલે શું થશે? કે જેથી આપણે અલગ અલગ એન્શિયન્ટ એટલે કે પ્રાચીન કુદરતી, નેચરલ એટલે કુદરતી ઓબ્જેક્ટ્સ વિશે માહિતી મેળવી શકીએ, કે જેથી આપણે અલગ અલગ પ્રાચીન કુદરતી વસ્તુનો સમયગાળો જાણી શકીએ. એન્ડ આર્ટિફેક્ટ્સ, અથવા તો તમને જે કલાકૃતિ મળી છે એ કલાકૃતિનો સમયગાળો તમે જાણી શકો છો. વેરિયસ મેથડ્સ, આ અલગ અલગ જે પદ્ધતિઓ છે, વેરિયસ એટલે કે અલગ અલગ, આ અલગ અલગ પદ્ધતિ છે આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી, કે રેડિયો એક્ટિવિટી ઉપર આધારિત છે. બેઝડ ઓન એટલે કે ના ઉપર આધારિત હોવું, ના ઉપર આધારિત હોવું. તે કોના ઉપર આધારિત છે? રેડિયો એક્ટિવિટી. કિરણોત્સર્જન, તમે શબ્દ સાંભળીને આવ્યા છો, આનો મતલબ થશે કિરણોત્સર્જન, કે જે કોઈ પણ વસ્તુમાંથી જે કિરણોત્સર્જન થાય છે, કિરણનું ઉત્સર્જન થવું, એને કિરણોત્સર્જન કહેવામાં આવે, કે જે કિરણોત્સર્જન પર આધારિત છે. વન મેથડ, એમાંથી એક પદ્ધતિ છે ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ, અને એમાંથી એક પદ્ધતિ જે છે તે રેડિયો કાર્બન પદ્ધતિ છે. રેડિયો કાર્બન એટલે કે કિરણ, રેડિયો એટલે કે કિરણ તરીકે ઉત્સર્જન કહી શકો, કાર્બનનું જે ઉત્સર્જન છે તે રેડિયો કાર્બન, ઓર અથવા તો રેડિયો કાર્બનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કાર્બન 14. રેડિયો કાર્બન અથવા તો કાર્બન 14 જે છે ઇઝ અ ફોર્મ, તે એક પ્રકાર છે. ફોર્મનો મતલબ શું થશે? પ્રકાર, તે એક પ્રકાર છે ઓફ એલિમેન્ટ કાર્બન, કે જે કાર્બન નામના એલિમેન્ટનો એક પ્રકાર છે. એલિમેન્ટ એટલે કે તત્વ, કે જે કાર્બન નામના તત્વનો એક પ્રકાર છે. ઇટ ઇઝ અનસ્ટેબલ અને ટેમ, કોણ તે એટલે કોણ? તો કે ભાઈ કાર્બન, તે અસ્થાયી સ્વરૂપે હોય છે. એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, અને તે ખૂબ જ કિરણોત્સર્જન કરવા માટે નબળું હોય છે, ધીમું. એ નબળા કરતાં પણ કયો શબ્દ થશે? ધીમું. તે કિરણોત્સર્જનમાં ખૂબ જ ધીમું હોય છે, મીન્સ તમારા શરીરમાં અથવા તો કોઈ પણ શરીરની અંદર કે કોઈ પણ વસ્તુમાં જે કાર્બન છે તેનું ઉત્સર્જન ખૂબ જ ધીમું હોય છે. અને એને કારણે તેમણે એક આખો એક શું બનાવી દીધું? ટેબલ, કે આટલા વર્ષમાં આટલા સમયગાળામાં આટલું જ કાર્બનનું ઉત્સર્જન થઈ જશે. એટલે કે વધારાનું જે કાર્બન મળે છે એ વધારાના કાર્બનથી તમે નક્કી કરી શકો કે વસ્તુનો સમયગાળો શું હતો. ધ સ્ટેબલ ફોર્મ, અને આ જે સ્ટેબલ ફોર્મ છે, સ્ટેબલ એટલે કે સ્થિર, અગર અસ્થાયી આવી ગયો, બંને એકબીજાનું વિરોધી છે. અને આ જે સ્થાયી પ્રકાર જે છે આર કાર્બન 14, કાર્બન 12, અને કાર્બન 12 જે છે એનો સ્થાયી પ્રકાર છે. એન્ડ કાર્બન 13, કાર્બન 13 અને કાર્બન 12 જે છે તે સ્થાયી હોય છે, જ્યારે કાર્બન 14 જે છે તે સતત બહાર નીકળે છે. અહીંયા લખ્યું છે કાર્બન 14 કન્સ્ટન્ટલી એટલે કે સતત, ટેક્સ ફ્રોમ, તેને બહાર કાઢવામાં આવે છે અથવા તો લેવામાં આવે છે. ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર, અને તે બાહ્ય, અપર એટલે કે અહીંયા ઘણી ઉપરનું નહીં, પરંતુ કયા અર્થમાં લઈશું? બાહ્ય. અને એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ, તે બહારના વાતાવરણમાં બદલાવ લાવવાનું કામ કરે છે કિરણોત્સર્જન દ્વારા. આગળ જોઈએ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ. પ્લાન્ટ્સ એટલે કે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ છોડ. એનિમલ્સ એટલે કે સજીવ, કોઈ પણ જીવની વાત છે અહીંયા ઘણી પ્રાણીઓ. કોઈ પણ વનસ્પતિ અને જીવ છે ટેક કાર્બન 14, કે કાર્બન 14 લે છે થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ, તેમની આખી જિંદગીમાં તે શું લે છે? કાર્બન 14 લેવાનું કામ કરે છે. વેન ધે ડાય, અને જ્યારે તેઓ મૃત્યુ પામે છે,
डेस्कटॉप एक्सचेंजिंग ત્યારે તે એક્સચેન્જ કરવાનું બંધ કરી દે છે, અરસપરસ જે વિનિમય થાય છે એ વિનિમય કરવાનું બંધ કરી દે છે. સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, તે કાર્બનનું વિનિમય બંધ કરી દે છે. એન્ડર કાર્બન 14 અને તેમાં જે કાર્બન 14 રહેલો છે, ધેન સ્ટાર્ટ ટુ ડિક્રીઝ, તે ધીરે ધીરે ડિક્રીઝ થવા લાગે છે. ડિક્રીઝ એટલે કે ઘટવું, આનો મતલબ શું થશે? ઘટવું. અને એનું વિરુદ્ધ થશે ઇન્ક્રીઝ. શું થશે? ડીની જગ્યાએ ઇન લગાવી દો એટલે વિરોધી થઈ જશે ઇન્ક્રીઝ. તે ડિક્રીઝ થવા લાગે છે એટ રેટ, એક ચોક્કસ રેટને આધારે તેઓ ઘટવા લાગે છે. રેટ એટલે શું? પ્રમાણમાં. અહીંયા ગાડી શું લઈશું આપણે? પ્રમાણમાં, એક ચોક્કસ પ્રમાણમાં ઘટવા લાગે છે. ડિટરમાઇન, કે જેને ડિટરમાઇન કરવામાં આવ્યું છે, કે જેને નક્કી કરવામાં આવ્યું છે બાય ધ લો, એક ચોક્કસ નિયમ અનુસાર. એ કાયદો નહીં, પરંતુ કયો શબ્દ? નિયમ. તેને ચોક્કસ નિયમ મુજબ નક્કી કર્યું છે કે તે ઘટશે. ઓફ રેડિયો એક્ટિવ ડીકે, કે જે રેડિયો એક્ટિવ ડીકે મુજબ ઘટતા જશે. રેડિયો એક્ટિવ એટલે કે કિરણોત્સર્જન, આનો મતલબ શું થશે? કિરણોત્સર્જન. અને ડીકે એમ સામાન્ય અર્થ થાય સડવું, પરંતુ અહીંયા આગળ શું થશે? વિઘટન. અને અહીંયા આગળ ફરીથી આખું વાક્યમાં છે એટલે તમને આઈડિયા આવે. ડિસ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, તેઓ કાર્બનનું વિનિમય બંધ કરે છે. ધેર કાર્બન 14 ધેન સ્ટાર્ટ ટુ ડિક્રીઝ, અને કાર્બન 14 ઘટવા લાગે છે. એટ રેટ, એક ચોક્કસ માપમાં. દીતર બાઇન, કે જે નક્કી કરવામાં આવ્યું છે. લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે, કે જે કિરણોત્સર્જન વિઘટનનો જે નિયમ છે એ મુજબ ઘટવા લાગે છે. ડિસ મેથડ, આ જે પદ્ધતિ છે, ઇઝ ડિઝાઇન, તેને ડિઝાઇન કરવામાં આવે છે, ઘડવામાં આવે છે. એ ડિઝાઇન દોરવું નહીં, ઘડવું. કયા અર્થમાં છે? ઘડવું. તેને ઘડવામાં આવ્યું છે ટુ મેઝર, કે જેથી માપી શકાય, માપદંડ કરી શકાય. ધેર લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી, જે તે વસ્તુમાં હવે કેટલી લેફ્ટ ઓવર બાકી રહેલી એક્ટિવિટી છે, કિરણોત્સર્જન છે, તે નક્કી કરવામાં આવે. બાય નોઈંગ, અને આ જાણીને, મીન્સ કેટલું રેડિયો એક્ટિવ લેફ્ટ ઓવર છે, બાકી છે તે જાણીને, હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ, હવે એ વસ્તુની અંદર કેટલો કાર્બન 14 બાકી રહેલો છે ઇન અ સેમ્પલ, આ નમૂનામાં, તેનાથી નક્કી કરવામાં આવે છે ધ એજ, સમયગાળો ઓફ ધ ઓર્ગેનિઝમ, તે ઓર્ગેનિઝમ જે છે, જે સજીવ છે, જીવ છે, તેમાં નક્કી કરવામાં આવે છે. એટ વેન ઇટ ડાઇટ, અને તેનાથી આપણે જાણી શકીએ વેન ઇટ ડાઇટ, એ ક્યારે મૃત્યુ પામ્યું છે, કેન બી નોન, તે સારી રીતે જાણી શકાય. એટલે કોઈ પણ વસ્તુ સડવા લાગે, વિઘટન થવા લાગે, તો એમાંથી કાર્બન 14 અમુક પ્રમાણમાં બહાર જાય, અને બાકી રહેલો જે કાર્બન 14 છે એ શાણીની, એટલે કે એક આખું ટેબલ બનાવ્યું છે, એના વધારે ખબર પડી જાય. ચાલો આગળ જઈશું આપણે. અધર મેટર, બીજી પણ ડેટિંગ ટેકનોલોજીની પદ્ધતિ છે, ડેટિંગ ટેકનોલોજી છે, એની બીજી કોઈક પદ્ધતિ છે, તેના વિશે હવે જોઈશું. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝ, અલગ અલગ મેથડનો પણ ઉપયોગ થાય છે. લાઇક આર્કિયોમેગ્નેટિક, કે જેની અંદર પુરાતત્વીય ચુંબકીય પદ્ધતિનો ઉપયોગ થાય છે, કે જેની અંદર પુરાતત્વ ચુંબકીય પદ્ધતિનો ઉપયોગ છે. ધીસ ઇઝ બેઝડ ઓન, કે જે આધારિત છે, ઓન રિવર્સલ, સેના ઉપર આધારિત છે? રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે તેનો બદલાવ ઉપર આધારિત છે. મેગ્નેટિક ફિલ્ડ એટલે શું? તો કે ભાઈ, ચુંબકીય ક્ષેત્ર, એને ગુજરાતીમાં શું કહેવામાં આવશે? ચુંબકીય ક્ષેત્ર, કે ચુંબકીય ક્ષેત્ર ઉપર આધારિત છે. ઓફ ધ અર્થ, કે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં જે બદલાવ આવ્યો એના ઉપર આધારિત છે. તદુપરાંત વૃક્ષોની આપણે ઉંમર જાણી શકીએ. તમે જોયું છે, ભણ્યા હશે કે વૃક્ષનું થડ કાપે તો એની અંદર રિંગ હોય, ગોળ ગોળ વલય હોય, ગુજરાતીમાં શું કહેવામાં આવે? વલય. તો એ વલયથી તમે જાણી શકો. ટ્રી રિંગ ડેટિંગ, વૃક્ષમાં આવેલી જે વલય પદ્ધતિ છે તેનાથી પણ ડેટિંગ કરી શકાય, સમય જાણી શકાય, ઇઝ અનધર યુઝફુલ ટેકનિક, તે પણ ખૂબ જ ઉપયોગી એક ભાગ છે. ઇચ યર, દર વર્ષે, ચેન્જીસ અકર, દર વર્ષે ચેન્જીસ એટલે કે બદલાવ થાય છે, અકર એટલે કે થવું થાય છે, વિધિન ત્રી ટ્રીની અંદર બાય ધ ફેક્ટર લાઇક રેનફોલ, રેનફોલ એટલે કે વરસાદ જેવા ફેક્ટરને કારણે બદલાવ આવે છે. ફેક્ટર એટલે કે પરિબળ, એનો મતલબ શું થશે? પરિબળ, વરસાદ જેવા પરિબળથી તે બદલાય છે. ધીસ ચેન્જીસ, અને આ જે બદલાવ છે, કેન બી સીન, તેને જોઈ શકાય છે, ઇન ધ ફોર્મ ઓફ રિંગ પેટર્ન, આપણે તેને રિંગ પેટર્નમાં જોઈ શકીએ છીએ. રિંગ પેટર્ન એટલે કે વલય પદ્ધતિ, સેનાથી જોઈ શકીએ છીએ આપણે? વલય પદ્ધતિથી જોઈ શકીએ છીએ. વિધ ઇન ધ ટ્રી ટ્રંક, વૃક્ષના ટ્રંકની અંદર આપણે જોઈ શકીએ. ટ્રંક એટલે કે થડ, શું થશે? થડ. ઓકે, ટ્રંક અલગ અલગ શબ્દ છે. ટ્રંક આપણે સામાન્ય વૃક્ષની વાત કરીએ તો થડ, એના પછી ત્રંક શબ્દ હાથીની જે સુંદ હોય એ સુંદ માટે પણ શું વપરાય? ત્રંક. બીજો બી ત્રંક છે એને કહેવાય પેટાળો અથવા પટાળો.
તમને ખબર તો ગામડામાં બહુ વિશાળ મોટો પટારો હોય, અડધા રૂમ ભરાઈ જાય, એટલે એને અંગ્રેજીમાં ટ્રંક કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટ્રંક. તો યાદ રાખજો, ટ્રંકના અલગ અલગ અર્થ. વિદિન ધ ટ્રી ટ્રંક ધીસ આર યુઝડ, તેનો ઉપયોગ કરી શકાય છે એઝ અ ડેટ. કોનો? તો કે ભાઈ રિંગ પેટર્નનો આપણે ઉપયોગ કરીએ છીએ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ. આપણે ડેટ ફિંગરપ્રિન્ટ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. ગઈકાલે સોરી લાસ્ટ પાર્ટની અંદર રીતુમાં કીધું હતું, સામાન્ય રીતે ફિંગરપ્રિન્ટનો અર્થ આપણે લઈએ છીએ આંગળીની છાપ, પરંતુ ખરેખર આ પાથની અંદર આનો મતલબ ફક્ત અને ફક્ત છાપ અથવા નિશાની જ લેવાનું છે, એ ધ્યાન રાખીશું. ઓકે, તો આ ડીસ આર યુઝ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ, અને આપણે આ ડેટ એટલે કે સમયગાળાની એક છાપ તરીકે લઈશું ઇન ધીસ ટેકનિક, આ પદ્ધતિની અંદર. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ અમારા કામને લાઈક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ છે તો તેને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.